नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10ना गणितना छेला लेक्चर में आपणे आदेशनी रीतना बधा उदाहरण गण्या हता। हवे आजे आपणे लूपनी रीतना उदाहरण गणीए छीए। एमां उदाहरण नंबर जे 19 छे, उदाहरण नंबर शुं छे 11 छे, सॉरी उदाहरण नंबर 11, एमां एवुं कीधुं छे कि बे व्यक्तिनी मासिक आवकनो गुणोत्तर 9:7 छे। એટલે બે વ્યક્તિ છે એનો જે પગાર હોય એનો ગુણોત્તર કરો, માસિક એટલે દર મહિને જે પગાર મળે એ બેનો ભાગાકાર કરો, એનો જવાબ શું આવે? 9:7। એમાંથી તેમનો ખર્ચ અનુક્રમે 4:3 છે, તેમનો ખર્ચ અનુક્રમે શું છે? 4:3। તો દરેક વ્યક્તિ માસિક 2000 રૂપિયાની બચત કરે તો માસિક આવક કેટલી હશે? ધારો કે બે વ્યક્તિની માસિક આવક આપેલી છે ને, તો એનું આપણે એવી રીતના લખીએ કે ધારો કે બે વ્યક્તિની આવક 9x અને 7x છે, કારણ કે 9:7 છે ગુણોત્તર, એટલે શું થાય? 9x અને 7x થશે, અને તેમનો ખર્ચ 4y અને 3y છે, ગુણોત્તર 4:3 આપ્યો છે, એટલે શું થશે? 4y અને 3y। હવે બંનેની બચત રૂપિયા 2000 છે, બંનેની બચત કેટલા રૂપિયા છે? 2000 રૂપિયા છે। તો બચત બરાબર શું થાય? વાર્ષિક માસિક આવક માઇનસ ખર્ચ બરાબર બચત, આ સમીકરણ પહેલું। અને બીજાની માસિક આવક માઇનસ ખર્ચ બરાબર બચત। જો આ થોડોક અલગ દાખલો છે બાકી બધા ગણ્યા કરતા એની કરતા, કારણ કે આમાં ગુણોત્તર આપેલું છે। શું આપેલું છે? ગુણોત્તર આપેલું છે। તો સૌથી પહેલાં શું કર્યું? ધારો કે બે વ્યક્તિની આવક અનુક્રમે 9x અને 7x છે, એટલે પહેલા વ્યક્તિની 9x છે અને બીજા વ્યક્તિની 7x છે, તેમનો ખર્ચ 4y અને 3y છે, તેમનો ખર્ચ શું છે? 4y અને 3y છે, બરાબર, તેમનો ખર્ચ શું છે? 4y અને 3y છે। બંનેની બચત, બંનેની બચત રૂપિયા કેટલા છે? 2000 છે, બંનેની બચત કેટલા રૂપિયા છે? 2000 રૂપિયા છે, એટલે કે એ બંનેને દર મહિને 2000 રૂપિયા વધે છે। તો તમે એક વસ્તુ સિમ્પલ સમજી શકો કે ઘરમાં તમારે જે ખર્ચો થતો હોય, પૈસા જેટલો પગાર પપ્પાનો આવતો હોય એની બાદ બાકી કરો એટલે દર મહિને કેટલા રૂપિયા વધે ગણી શકીએ? તો વ્યક્તિની આવક માઇનસ ખર્ચ બરાબર બચત થશે, એટલે 9x ઓછા 4y બરાબર 2000, બીજા વ્યક્તિની આવક 7x ઓછા 3y બરાબર 2000। હવે લોપની રીતે ગણવાનો છે, તો અહીંયા 9 છે, અહીંયા 7 છે, એટલે આને 7 વડે ને આને 9 વડે અઘરું પડે, આને 4 છે, અહીંયા 3 છે, તો આને 3 વડે ને આને 4 વડે, એટલે એ સરળ પડશે। તો સમીકરણ 1ને 3 વડે અને સમીકરણ 2ને 4 વડે ગુણી બાદ બાકી કરતા, એટલે આને 3 વડે ગુણવાનું અને 4 વડે ગુણવાનું, કારણ કે અહીંયા 3 છે ને અહીંયા 4 છે, ક્રોસ ગુણાકાર થઈ ગયો। તો 9 × 3 = 27x ઓછા 4 × 3 = 12y બરાબર 6000। 7 × 28x ઓછા 4 × 3 = 12y બરાબર 4 × 2 = 8000। માઇનસ પ્લસ માઇનસ આ બે ઉડી ગયા, એટલે ઓછા x બરાબર ઓછા 2000, એટલે x બરાબર કેટલું થયું? 2000 થયું। x બરાબર કેટલું થયું? 2000 થયું। હવે કિંમત તો બધી આવી ગયેલી છે, તો એણે વધારે આગળ કાંઈ ગણવાનું કીધું નથી, ખાલી આવક ગોતવાની કીધી છે, પણ છતાં આપણે આખો દાખલો ગણીએ। તો સમીકરણ 2માં y બરાબર, સોરી x મળ્યું ને, સમીકરણ 2માં x બરાબર 2000 મૂકતા, સમીકરણ 2માં x ની કિંમત મૂકો, તો સમીકરણ 2 શું છે? 7x ઓછા 3y બરાબર 2000,
એમાં 2000 મૂકો એટલે શું થાય 7 ગુણ્યા 2000 ઓછા 3y બરાબર 2000 આમ થશે તો 7 2 14000 ઓછા 3y ઓછા 2000 તેથી ઓછા 3y બરાબર 2000 ઓછા 14000 તેથી ઓછા 3y બરાબર ઓછા 12000 એટલે y બરાબર ઓછા 12000 ના છેદમાં ઓછા 3 ઓછે ઓછે વત્તા એટલે 4 તેરી 12 એટલે કેટલા થઈ જશે 4000 એટલે દર મહિને x ને y ની કિંમત મળી ગઈ એની ઉપરથી આપણે શું ગણીએ કે માસિક આવક અને ખર્ચ પણ ગણી શકીએ હવે આમાં હકીકતમાં x જ ગોતવાની જરૂર હતી y ગોતવાની જરૂર નહોતી કારણ કે એને માસિક આવક ગોતવાની કીધી છે આ તો એને ઉકેલ ગણવા માટે આખો દાખલો ગણ્યો છે બાકી આખો દાખલો ગણવાની જરૂર નથી ખાલી x જ ગોતવાની જરૂર હતી y ગોતવાની જરૂર નથી થોડુંક બાકી છે લખવાનું એ પછી લખીએ પહેલાં એટલું જોઈ લો ચાલો તો શું આપેલું છે કે બે વ્યક્તિની આવકનો ગુણોત્તર 9:7 છે બરાબર બે વ્યક્તિ છે એનો આવકનો ગુણોત્તર શું છે 9:7 એટલે બે વ્યક્તિની આવક અનુક્રમે 9:7 છે તો 9x અને 7x છે તેમનો ખર્ચ 4:3 છે તો 4y અને 3y થાય હવે બચત એટલે શું થાય આવક માઇનસ ખર્ચ એટલે આવક માઇનસ ખર્ચ બરાબર બચત આવક માઇનસ ખર્ચ બરાબર બચત એટલે 9x ઓછા 4y બરાબર 2000 અને 7x ઓછા 3y બરાબર 2000 સમીકરણ હવે આમાં એવું છે કે અહીંયા 4 છે અહીંયા 3 છે તો લોભ કરતી વખતે આમાં અમે ગુણાકાર કરવામાં સરળ રહેશે કારણ કે સંખ્યા તો એવી એક છે નહીં તો સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે ગુણી બાદબાકી કરતાં નિશાની હરખી હોય તો બાદબાકી કરવાની અને 3 વડે ગુણો 9 3 27 4 3 12 3 2 6 અને 4 વડે ગુણો 7 4 28 4 3 12 4 2 8 એટલે ઓછા વત્તા ઓછા બે ઉડી ગયા 27માંથી 28 જાય તો ઓછા 1 અને 6000માંથી 8000 જાય તો ઓછા 2000 એટલે x બરાબર કેટલા આવ્યા 2000 હવે સમીકરણ 2માં x બરાબર 2000 મૂકતા 1 અથવા 2 જેમાં મૂકો પણ 1માં કિંમત થોડીક મોટી છે અને 2માં થોડીક નાની છે એટલે 2માં મૂક્યો તો 7x ઓછા 3y બરાબર 2000 તો 7 કૌંસમાં 2000 ઓછા 3y બરાબર 2000 7 2 14000 બરાબર 3y 2000 વત્તા 14000 ઓલી બાજુ જાય ઓછા 14000 2000માંથી 14000 જાય એટલે માઇનસ 12000 ઓછા 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય એટલે 4 3 12 એટલે 4000 રૂપિયા જવાબ આવ્યા ચાલો હજી એક્સ અને વાયની કિંમત આપણે મૂકવી પડશે ને તો બંને વ્યક્તિની માસિક આવક આપણે ગણવાની કીધી છે બંને વ્યક્તિની શું ગણવાની છે માસિક આવક આમ બંને વ્યક્તિની માસિક બંને વ્યક્તિની માસિક આવક અનુક્રમે 7x એટલે 14000 અને પેલા સોરી 9x છે ને પેલાનું એટલે 18000 અને 7x એટલે 14000 છે બરાબર આ આપણો છે એટલે માસિક આવક કેટલી છે 18000 અને 14000 અને એનો જો ખર્ચ કે તો એ આવશે કેટલો 1000 આવશે વાય બરાબર 4000 છે ને એટલે ચોકે ચોકે 16000 ચોકે ચોકે 16000 અને 3 3 9000 એ બાદ બાકી કરો 3 4 12000 એટલે 2000 આવી ગયું બચત તો એ વાત કરીએ આપણે કોયડો કઈ રીતના સાચો છે આપણો ચાલો હવે એની પછીના દાખલાની વાત કરીએ હવે જો આ દાખલાઓ બધા એવા છે ઉદાહરણમાં કે આમ તમને જોતા સરળ લાગે પણ કોઈક દાખલામાં ભૂલ પડી શકે ચાલો હવે ઉદાહરણ નંબર 12 કેટલા મૂકો ગયા ઉદાહરણ નંબર 12 ઉદાહરણ 12માં એવું કીધું કે શક્ય હોય તો લોભની રીતે ઉકેલ શોધીને ગણો બરાબર તો સમીકરણ આપેલું છે 2x + 3y = 8 અને બીજું 4x + 6y =
सात। तो लोप करवानो छे, तो लोप करवामां तमे एक वस्तु समझी शको કે આને બે વડે ગુણો એટલે આનું આ સમીકરણ મળી જાય, તો આમ થશે સમીકરણ એકને, સમીકરણ એકને આ સમીકરણ એક છે, આ સમીકરણ બે છે, તો સમીકરણ એકને બે વડે ગુણી એકમાંથી બે બાદ કરતા, આમ થશે સમીકરણ એકને બે વડે ગુણી એકમાંથી બે બાદ કરતા। समीकरण एक ने बे वारे गुणो तो हूँ थाय, तो चार एक्स वत्ता छ वाय बराबर सोल, आ तो आमने मूकी देवानुं, चार एक्स वत्ता छ वाय बराबर सात, माइनस 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 एटले जीरो बराबर सोल माथी सात जाय तो नौ। आ विधान केवुं छे, असत्य छे अथवा खोटुं छे। आथी આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મળશે નહીં છે। સિમ્પલ દાખલો, આ વિધાન અસત્ય છે એટલે કે એનો ઉકેલ મળે નહીં। જોઈ લો પછી આપણે આગળ ગણીએ। ચાલો, તો તમને સિમ્પલ છે, સમીકરણ આપી દીધેલું છે, એક સમીકરણ આપ્યું છે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર આઠ, બીજું સમીકરણ આપ્યું છે ચાર એક્સ વત્તા છ વાય બરાબર સાત, બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર આઠ અને ચાર એક્સ વત્તા છ વાય બરાબર સાત। સમીકરણ એકને બે વડે ગુણી એકમાંથી બે બાદ કરતા, કારણ કે અહીંયા બે છે અહીંયા ચાર છે એટલે બે દુ ચાર થઈ જશે, અહીંયા ત્રણ છે અહીંયા છ છે તો બે તેરી છ થઈ જશે એટલે બે ઉડી જશે। જ્યારે જ્યારે બે ઉડતો હશે ત્યારે લગભગ તમારે યાદ રાખવાનું કે શું આવશે, ઉકેલ મળશે નહીં। જો ત્રણે ત્રણ ઉગતું હોય તો પાછો ઉકેલ મળશે એટલે કે આનંદ ઉકેલ મળશે, બરાબર। તો સમીકરણ એકને બે વડે ગુણી એકમાંથી બે બાદ કરતા, હું કામ બાદ કર્યું કારણ કે બેમાં નિશાની હરખી છે, અને બે વડે ગુણો તો બે દુ ચાર એક્સ, ત્રણ દુ છ વાય, આઠ દુ સોળ, આ બધું આમનામ ઓછા ઓછા ઉડી ગયા વત્તા ઓછા એટલે વધ્યું ઝીરો બરાબર નવ, એટલે આ વિધાન અસત્ય છે, આથી આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મળશે નહીં, બરાબર, આનો ઉકેલ ન મળે। ચાલો હવે એની પછીના દાખલાની વાત કરીએ, તો દાખલા નંબર છે 85 ઉદાહરણ 13। એની પછી કેટલા ઉદાહરણ રહેશે, 14 15 16 લગી આપણે ચાલી ગયેલા છે ને, 17 બાકી છે, કાંઈ વાંધો નહીં। ચાલો ઉદાહરણ 13, બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યાનો સરવાળો 66 છે, અને જો તે સંખ્યાના અંકોની તફાવત 2 છે તો તે સંખ્યા શોધો, આવી કેટલી સંખ્યાઓ છે। ચાલો, તો હું કીધું બે અંકોની એક સંખ્યા છે, તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા, એટલે ધારો કે દશકનો અંક, ધારો કે આપેલ સંખ્યા અથવા માગેલ સંખ્યાનો દશકનો અંક શું છે, એક્સ છે, અને એકમનો અંક વાય છે, અથવા એકમનો અંક એક્સ છે અને દશકનો અંક વાય છે, તમે જે ધારો એ પ્રમાણે શું બનશે, સમીકરણ આગળ બનશે। હવે તો પ્રથમ સંખ્યા આપણે શું થશે, આની ઉપરથી મેં તમને લખતા શીખવાડી છે, દશકના અને 10 વડે ગુણવાનું, 10 એક્સ વત્તા વાય થશે। અંકોની અદલા બદલી કરતા, અંકોની અદલા બદલી કરતા મળતી બીજી સંખ્યા, અંકોની અદલા બદલી કરી નાખો એટલે મળતી બીજી સંખ્યા શું થઈ જાય, 10y + x, શું થઈ જાય છે, 10y + x, એનો સરવાળો 66 છે। આ બંને સંખ્યાઓનો સરવાળો કેટલો છે,
66 છે તેથી 10x વત્તા y અને 10y વત્તા x બરાબર 66 તો 10x વત્તા y અને 10y વત્તા x બરાબર 66 છે તો શું થશે તો 11x વત્તા 11y બરાબર 66 11 સામાન્ય કાઢી લો x વત્તા y બરાબર 66 એટલે x વત્તા y બરાબર કેટલા થશે 6 આ સમીકરણ 1 હવે એવું કીધું છે કે તે સંખ્યાના બે અંકોનો તફાવત 2 છે તે સંખ્યાના બે અંકોનો તફાવત કેટલો છે 2 છે હવે તે સંખ્યાના અંકોનો તફાવત 2 છે એટલે અમે એવું નથી કીધું દશાંશની સંખ્યા મોટી છે કે એટલે તમને આમાં 2 સમીકરણ મળે x - y બરાબર 2 અથવા x વત્તા y ઓછા x બરાબર 2 જો દશાંશની સંખ્યા મોટી હોય તો શું થાય ને તો એના આધારે સમીકરણ 1 સમીકરણ 2 તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા શું થશે x વત્તા y બરાબર 11 x ઓછા y બરાબર 2 xy ઉડી ગયા એટલે 2x બરાબર x વત્તા y બરાબર 6 છે સોરી 11 નથી મારે 6 એટલે 8 એટલે x બરાબર 4 સમીકરણ 1 માં x બરાબર 4 મૂકતા તો x વત્તા y બરાબર 11 6 છે એટલે y બરાબર શું થશે 2 હજી આની માટે પાછું ગણવાનું બાકી છે આ સમીકરણ 2 છે અને આ સમીકરણ 3 છે જો આમાં શું છે કે બે દાખલા ભેગા કરેલા છે ને એટલે આપણે ફરીથી એટલું સમજી લઈએ હું કહેવા માગે છે કે બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતાં મળતી નવી સંખ્યા એ બેનો સરવાળો 66 છે તો માગેલી સંખ્યાનો દશાંશનો અંક x છે અને એકમનો અંક y છે આપણે એવું માની લઈએ એક સંખ્યાનો એકમનો અંક દશકનો અંક x અને એકમનો y છે તો પ્રથમ સંખ્યા 10x વત્તા y થાય અંકોની અદલા બદલી કરતાં મળતી બીજી સંખ્યા શું થાય 10y વત્તા x હવે બેનો સરવાળો 66 આપ્યો એટલે સમીકરણ શું બન્યું x વત્તા y બરાબર 6 હવે એવું કીધું છે કે એના અંકોની બાદ બાકી 2 છે એટલે ભાઈ કયો અંક મોટો છે એ નક્કી ન કહી શકો એટલે x ઓછા y બરાબર 2 થાય અને y ઓછા x બરાબર 2 થાય જે મોટું હોય એમાંથી નાનું બાદ કરો એટલે 2 થાય એટલે જો x મોટું હોય તો x - y બરાબર 2 અને જો y મોટું હોય તો y - x બરાબર 2 તો પહેલા આની માટે લઈએ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા y ઉડી જાય એટલે 2 ને 6 8 એટલે 4 x બરાબર શું આવ્યું 4 x બરાબર 4 છે એટલે y બરાબર કેટલું આવે 2 આવે એટલે એક સંખ્યા મળે હવે આગળ ગણીએ તો હવે કોનો કોનો કરશું તો સમીકરણ 1 અને 3 માટે તો સમીકરણ 1 અને 3 નો સરવાળો કરતા તો x વત્તા y બરાબર 6 છે અને ઓછા x વત્તા y બરાબર 2 છે x x ઉડી ગયા એટલે 2y બરાબર 8 એટલે y બરાબર 4 સમીકરણ 1 માં y બરાબર 4 મૂકતા એટલે x વત્તા y બરાબર 6 એટલે x વત્તા 4 બરાબર 6 એટલે x બરાબર 2 આમ માગેલી બંને સંખ્યાઓ 24 અને 42 છે 24 અને 42 છે 66 થશે તમે 24 નું ઊંધું 42 થાય 42 નું ઊંધું 24 થાય એટલે એનો સરવાળો 2 સંખ્યા મળશે કાં તો 24 મળે અથવા 42 બરાબર જોઈ લો તો આ દાખલામાં કેટલા જવાબ આવે છે 2 જવાબ આવે છે કારણ કે અહીંયા શું છે જુઓ ખાસ ધ્યાન રાખજો કે એકમનો અંક મોટો રાખો અને દશકનો અંક નાનો રાખો તો 24 મળે અને એકમનો અંક નાનો રાખો અને દશકનો અંક મોટો રાખો તો 42 મળે એટલે આમાં 2 જવાબ મળશે યાદ રાખજો ખાસ તો આજે આપણે એટલું રાખીએ કાલે આદેશની રીતના ઉદાહરણ કરીશું ઉદાહરણ છે આગળના છે કેટલે પગ્યા 14 15 ને 16 ત્રણ ઉદાહરણ છે કાલ આપણે ગણી નાખશું બરાબર
તો આજે આપણે આટલું રાખીએ, બાકીનું કાલે.